કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવેલા પરિણામને સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ વધાવ્યું હતું અને કચ્છીઓએ ભાજપ તરફી આપેલા જનાદેશને વધાવીને મતદારોનો ઋણ સ્વીકારીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાને લઈને જ્યારે સમસ્ત કચ્છના પ્રજાજનોએ, સમસ્ત કચ્છના મતદારોએ પુનઃ એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો છે, એમનો ખૂબ ખૂબ હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું. આજે ભારતીય જનતા પાર્ટીએ અનેક મારા જેવા જુવાનોને, યુવાનિયાઓને, યુવાન ભાઈ બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણીની અંદર જ્યારે ટિકિટ આપી છે અને આવા અનેક મારા યુવાન સાથીઓ જ્યારે આજે વિજય પ્રાપ્ત મેળવ્યો છે, ત્યારે હું પણ એમને કહેવા માગું છું કે જે રીતે લોકોએ આપણી ઉપર એક વિશ્વાસ રાખ્યો છે, ત્યારે ખરેખર આપણે યુવાન છીએ અને એના ઉપર આપણે ખરા ઉતરવું જોઈએ અને એ વિશ્વાસને સાર્થક અપાવવો જોઈએ, એવા સૌ મારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા યુવાન સાથીદાર ભાઈ બહેનોને હું અત્રેથી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ડે વનથી જે ટિકિટોની ફાળવણી થઈ, જે રીતે સમસ્ત જ્ઞાતિઓને એમાં લેવામાં આવ્યા, બધા જ લોકોએ ભેગા મળીને ટિકિટોમાં પણ ખૂબ સરસ રીતે જ્ઞાતિ કોમ્બિનેશન અને કાર્ય કરતા સક્ષમ હોય આ બધા જ ફેક્ટર ધ્યાને લઈને લીધા પછી જે રીતે જે લોકોને ટિકિટ ફાળવી, એ તમામ એક એક ઉમેદવારે ઘર ઘર સુધી પહોંચીને બબ્બે ત્રણ ત્રણ રાઉન્ડ કરીને પોતાનો સંદેશો પહોંચાડ્યો અને એ રીતે મને એમ લાગે છે કે ભુજની સમજદાર પ્રજાએ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ફરી વ્યક્ત કર્યો છે અને જે વિકાસ થયો છે ભુજનો અને જે નરેન્દ્રભાઈએ ભુજને પર્યટન ધામનું મથક બનાવ્યું છે, જે ભુજિયો ડુંગર અને ગોરડો એને પરિણામે પ્રજાએ ફરી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને જીત આપી છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાએ પ્રતિક્રિયા આપીને કચ્છના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છમાં 8 તાલુકા પંચાયત, 4-4 નગરપાલિકા અને કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા મળી છે, ત્યારે જિલ્લા પ્રમુખે પરિણામ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને જ્યાં જ્યાં પણ ભાજપનું શાસન આવ્યું છે ત્યાં પ્રજાજનોની સુખાકારી માટે વિકાસ કાર્યો કરવામાં આવશે, તેમજ લખપત અને માંડવી તાલુકા પંચાયતમાં જ્યારે ભાજપને સત્તાથી વંચિત રહેવું પડ્યું છે ત્યારે ત્યાં વિપક્ષની ભૂમિકા અદા કરીને લોકોની સમસ્યાઓને વાંચા આપવામાં આવશે તેવી વાત તેમણે કરી હતી. સાથે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવીને જ્યાં હાર થઈ છે તેની સમીક્ષા કરી ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવી આગળ વધારવામાં આવશે તેવી વાત તેમણે કરી હતી. કચ્છ જિલ્લાની જનતાએ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પ્રચંડ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને શાસનની ધુરા જિલ્લા પંચાયત, 4 શહેરો અને 8 જેટલી તાલુકા પંચાયતની અંદર જે સોંપી છે એના માટે હું કચ્છની જનતાનો હૃદયપૂર્વકનો આભાર પ્રગટ કરું છું. જ્યાં બે જગ્યાએ અમે શાસનમાં નથી આવ્યા એ માંડવી અને લખપત અમારે માટે ચિંતા અને ચિંતનનો વિષય છે અને તેમ છતાંય પ્રજાએ જે અમને શિરોમાં ત્યાં પણ જે ચુકાદો આપ્યો છે એને શિરોમાન્ય કરીને પ્રજાની સેવાની અંદર અમે વિરોધ પક્ષમાં બેસીને પણ પ્રજાની સેવાની અંદર અગ્રેસરની ભૂમિકા અદા કરશું એવો વિશ્વાસ આપું છું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, જેમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પંજો કસાતા કમળ કરમાયું હતું, પરંતુ મહાનગરો અને શહેરોમાં લોકોએ સત્તાનું સુકાન પુનઃ ભાજપને સોંપ્યું હતું, પરંતુ કચ્છમાં કોઈપણ ફેક્ટરે કોંગ્રેસને ધાર્યો લાભ ન અપાવ્યો. જિલ્લા પંચાયત કે નગરપાલિકાઓમાં ભાજપની હાર થઈ તો 10 તાલુકા પંચાયત પૈકી 2 જ મળી, ત્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ કચ્છમાં કોંગ્રેસનું પરિણામ નબળું કહી શકાય. કોંગ્રેસને મળેલી બેઠકોમાં થોડો વધારો થયો, મતદાનની સંખ્યા પણ કોંગ્રેસ તરફી વધી, પરંતુ તે સીટોમાં પરિવર્તિત ન થઈ શકી. આ બાબત કોંગ્રેસ માટે ચિંતા અને ચિંતનનો વિષય કહી શકાય. ત્યારે પરિણામ બાદ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ હાર સ્વીકારીને આગામી સમયે સંગઠનને વધુ મજબૂત બનાવીને કામગીરી કરાશે તો વિપક્ષની ભૂમિકામાં રહીને કોંગ્રેસ હંમેશા પ્રજાજનોની સાથે જ રહેશે, પ્રજાના પ્રશ્નોને વાંચા આપશે તેવી પ્રતિક્રિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ વ્યક્ત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, મતદાન પછી પરિણામો પણ જાહેર થઈ ગયા. સૌ પ્રથમ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી હું સમગ્ર કચ્છની પ્રજાને આભાર વ્યક્ત કરું છું કે કોંગ્રેસ પક્ષે સારું મતદાન, ભારે મતદાન કર્યું.
તે બદલ એમને આભાર વ્યક્ત કરું છું. અને મતદાનનું પ્રમાણ વધ્યું પણ ક્યાંક અમે સીટોમાં પરિવર્તિત નથી કરી શક્યા, જેના કારણે અમુક જગ્યાએ સત્તાથી વંચિત રહ્યા. ભૂતકાળની વાત કરીએ તો એકમાત્ર લખપત તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, એ વધીને બીજી આપણે માંડવી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન આવ્યું. અને જ્યાં જ્યાં અમુક તાલુકા પંચાયતોમાં અમે શાસનથી વિમુખ રહ્યા છીએ ત્યાં માત્ર બે ત્રણ સીટોનો જ ફરક રહ્યો છે. પ્રજાએ કોંગ્રેસ ઉપર સારો ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. અમે ચોક્કસ આ તબક્કે આ સ્ટેજથી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ, કચ્છની પ્રજા માટે હંમેશા કોંગ્રેસ પક્ષ આપની પડખે રહેશે અને કચ્છના જે કંઈ પ્રાણ પ્રશ્નો છે એના માટે કોંગ્રેસ પક્ષ સબળતાથી આપ લોકોના પ્રશ્નો ઉપાડશે. જ્યાં અમારું શાસન છે ત્યાં શાસનના માધ્યમથી લોકસુખાકારીના સારા કામો કરવા માટે અમારી પ્રાથમિકતા રહેશે. અને જ્યાં અમે વિરોધ પક્ષની ભૂમિકામાં છીએ ત્યારે પણ એક જાગૃત નેતૃત્વ ઊભું કરી અને ત્યાંના લોકોના જે કંઈ પ્રશ્નો છે એના માટે તાલુકા પંચાયતોમાં અને જિલ્લા પંચાયતોમાં અને નગરપાલિકામાં અમે વિરોધ પક્ષમાં પણ મજબૂત રીતે લોક પ્રશ્નો માટે અમે અવાજ ઉઠાવશું. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.